રાજકોટના જેતપુરમાં સરદાર પટેલ કોલેજમાં અભ્યાસ કરતી અંદાજે 3000 જેટલી વિદ્યાર્થિનીઓને વિચાર આવ્યો કે આપણે પણ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી તે માટે તેઓ દ્વારા વડાપ્રધાનને પોસ્ટકાર્ડ લખી દેશ માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને દેશમાંથી આતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ થાય અને દેશના એક પણ જવાનો શહીદ ન થાય અને સુરક્ષિત રહે તેવા 3000 પોસ્ટકાર્ડ લખી પોતાની કોલેજથી શહેરના મુખ્ય માર્ગો પર મૌન રેલી યોજી દરેક વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટ ઓફિસે જઈ પોસ્ટકાર્ડ પોસ્ટ કર્યા હતા. વિદ્યાર્થીઓની જે મનમાં જાગેલી ઈચ્છા હતી તે કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા આવકારવામાં આવી અને દરેક કોલેજની વિદ્યાર્થિનીઓને તેમને સહકાર આપીને આ તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને સંસ્થા દ્વારા શહીદ પરિવારોને કોલેજ દ્વારા રૂપિયા 1,00,000 પણ આપવાનું નક્કી કરવામાં આવ્યું. જેતપુરની બાળાઓ 3000 કરતાં વધુ બાળાઓ પોસ્ટકાર્ડ લખી અને વડાપ્રધાનશ્રીને જાણ કરેલ છે કે પુલવામા સ્થિત થયેલા આત્મઘાતી આતંકી હુમલાના શહીદોને પ્રત્યે શ્રદ્ધાંજલિ અને જન આક્રોશ વ્યક્ત કરેલ છે. સંસ્થા તરફથી 1,00,000 રૂપિયા શહીદ પરિવારને સહાય સ્વરૂપે આપવાની જાહેરાત થઈ છે અને 3000 કરતાં વધુ બાળાઓ અહીંથી ચાલી અને પોસ્ટ ઓફિસ સુધી જશે, મૌન રેલી કરશે અને પત્રની અંદર થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભે એની અંદર દિલ અને દિમાગમાં રહેલો જન આક્રોશ વ્યક્ત કરી અને આતંકી હુમલાઓને ખાળવા, આતંકીઓને ઝેર કરવા અને ફરી પાછા આવા આતંકી હુમલાઓ ન થાય, દેશની સુરક્ષા સારી રીતે જળવાય એ પ્રકારની એક લાગણી વ્યક્ત કરી છે. મારું નામ કુંભાણી હિરલ વલ્લભભાઈ છે. આજે અમારી સંસ્થા શ્રી સરદાર પટેલ કેળવણી મંડળ દ્વારા શહીદોની શહાદત માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ આ શહીદોને દુઃખદ અવસાન માટે અમે બધી બહેનોએ આ પોસ્ટ કરવા માટેનું નક્કી કર્યું છે. વડાપ્રધાનને આજે અમે લોકો આ ટપાલ લખીને કંઈક સંદેશો આપવા માંગીએ છીએ, તેમજ અમે બધી બહેનો મૌન રેલી કરીને આજે આ શહીદોની શહાદત છે એની દુઃખદ ઘટના છે એને અમે વ્યક્ત કરવા માંગીએ છીએ, એટલે અમે આજે આ આયોજન કર્યું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જેતપુર.